Hello kids, hi, how are you all? Fine, I am also fine. ચાલો આજે આપણે જે ઓપન અને ક્લોઝ શીખી ગયા ને, હા એનું રિવિઝન કરવાના છીએ. તો રેડી છો બધા મારી સાથે રિવિઝન કરવા માટે? હા, ઓપન ક્લોઝ રાઇમ્સ ગાઈને એમાં આપણે શરીરના અલગ અલગ અંગો જોયા હતા. એના દ્વારા કર્યું હતું ને, આઈઝ, ઇયર્સ, નોઝ, હેન્ડ ઓપન ક્લોઝ કરેલા ને. ચાલો તો આજે આપણે શરૂઆત એનાથી જ કરીએ. હું જે કહું એ એક્શન કરશો ને ફ્રેન્ડ્સ? રેડી છો બધા? ઓકે, તો ચાલો. ઓપન યોર આઈઝ, ઓપન યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ, ઓપન યોર માઉથ, ઓપન યોર માઉથ, ક્લોઝ યોર માઉથ, ક્લોઝ યોર માઉથ, ઓપન યોર ઇયર્સ, ઓપન યોર ઇયર્સ, ક્લોઝ યોર ઇયર્સ, ક્લોઝ યોર ઇયર્સ, ઓપન યોર હેન્ડ, ઓપન યોર હેન્ડ, ક્લોઝ યોર હેન્ડ, ક્લોઝ યોર હેન્ડ, ઓપન યોર લેગ્સ, ઓપન યોર લેગ્સ, ક્લોઝ યોર લેગ્સ, ક્લોઝ યોર લેગ્સ. ઓકે ફ્રેન્ડ્સ, કરી બધાએ એક્શન મારી સાથે? મેં કીધું એ કર્યું બધાએ? કર્યું છે ને બધાએ? હા, તો ચાલો હવે આપણે એને થોડા વધુ શીખીએ નવી નવી એક્ટિવિટી દ્વારા. તો રેડી છો ઓપન ક્લોઝ શીખવા માટે ફ્રેન્ડ્સ એક્ટિવિટી સાથે? ઓકે ફ્રેન્ડ્સ, આ આપણે શરીરના અંગો દ્વારા ઓપન ક્લોઝ શીખ્યા ને, એ જ રીતે આપણે આગળના વિડીયોમાં ઓપન ધ બોટલ, ઓપન ધ બુક, ઓપન ધ ડોર, ઓપન ધ વિન્ડો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજની આપણી પહેલી એક્ટિવિટી છે ઓપન અને ક્લોઝ વિશે સમજ. જુઓ ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં મંકી બુક લઈને બેઠા છે, છે ને? એક મંકી પાસે બુક ઓપન છે અને એક મંકી પાસે બુક ક્લોઝ છે, છે ને ફ્રેન્ડ્સ? ઓપન ધ બુક, ક્લોઝ ધ બુક. હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીં બે બાઉલ આપ્યા છે. એક બાઉલનું ઢાંકણ ઓપન છે અને એક બાઉલનું ઢાંકણ ક્લોઝ છે. ઓપન ધ બાઉલ, ક્લોઝ ધ બાઉલ, છે ને ફ્રેન્ડ્સ? ઓપન અને ક્લોઝ. ચાલો હવે આગળ જોઈએ. એક કબર્ડ ઓપન છે અને એક કબર્ડ ક્લોઝ છે, છે ને ફ્રેન્ડ્સ? ઓપન ધ કબર્ડ, ક્લોઝ ધ કબર્ડ. હવે જુઓ ફ્રેન્ડ્સ, આ બોય છે બે, એમની પાસે બોક્સ છે. એક બોક્સ ઓપન છે અને એક બોક્સ ક્લોઝ છે. ઓપન ધ બોક્સ, ક્લોઝ ધ બોક્સ. ઓકે ફ્રેન્ડ્સ, હવે જુઓ અહીં ગર્લ અને બોય છે. એક ડોર ઓપન કરે છે અને એક ડોર ક્લોઝ કરે છે. જુઓ ફ્રેન્ડ્સ, બોય ડોર ઓપન કરે છે, ગર્લ ડોર ક્લોઝ કરે છે. ઓપન ધ ડોર, ક્લોઝ ધ ડોર. જુઓ ફ્રેન્ડ્સ, હવે ગર્લ વિન્ડો ઓપન કરે છે અને ક્લોઝ કરે છે. ઓપન ધ વિન્ડો, ક્લોઝ ધ વિન્ડો. ઓકે ફ્રેન્ડ્સ, હવે બીજી એક્ટિવિટી જોઈએ. આજની આપણી બીજી એક્ટિવિટી છે આપેલ ચિત્રમાં જે વસ્તુ ઓપન છે તેની નીચેના બોક્સમાં ઓપન અને જે વસ્તુ ક્લોઝ છે તેની નીચેના બોક્સમાં ક્લોઝ લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, રેડી છો ને? ઓકે, તો ચાલો આપણે એક્ટિવિટી કરીએ. કહો તો ફ્રેન્ડ્સ, ઓપન ક્યાં આવશે અને ક્લોઝ ક્યાં આવશે? તો જુઓ, ફર્સ્ટ મંકી પાસે બુક ક્લોઝ છે એટલે એના બોક્સમાં લખાશે ક્લોઝ, અને સેકન્ડ મંકી પાસે બુક ઓપન છે માટે એની નીચેના બોક્સમાં લખાશે ઓપન. ચલો ફ્રેન્ડ્સ,
હવે કહો તો કયા બાઉલી નીચે ઓપન આવશે અને કયા બાઉલી નીચે ક્લોઝ આવશે? તો ફર્સ્ટ બાઉલ કેવું છે? ક્લોઝ, માટે નીચે લખાશે ક્લોઝ. અને સેકન્ડ બાઉલ ઓપન છે, માટે એના નીચેના બોક્સમાં લખાશે ઓપન. જુઓ ફ્રેન્ડ્સ, અહીં બે કબોર્ડ છે. એક કબોર્ડ ઓપન છે અને એક કબોર્ડ ક્લોઝ છે. તો ફર્સ્ટ કબોર્ડ ક્લોઝ છે, માટે નીચે લખાશે ક્લોઝ. અને સેકન્ડ કબોર્ડ ઓપન છે, માટે એના નીચેના બોક્સમાં લખાશે ઓપન. ઓકે ફ્રેન્ડ્સ, હવે જુઓ આ અમરેલા છે. છે ને અમરેલા? એક અમરેલા ઓપન છે અને એક અમરેલા ક્લોઝ છે. ફર્સ્ટ અમરેલા ઓપન છે, માટે એના બોક્સમાં લખાશે ઓપન. સેકન્ડ અમરેલા ક્લોઝ છે, માટે આવશે ક્લોઝ. હવે અહીં બે બોક્સ છે. એક બોક્સ ઓપન છે અને એક ક્લોઝ છે. તો ફર્સ્ટ બોક્સ ઓપન છે, માટે એના બોક્સમાં લખાશે ઓપન. અને સેકન્ડ બોક્સ ક્લોઝ છે, માટે એના બોક્સમાં લખાશે ક્લોઝ. હવે કહો તો ફ્રેન્ડ્સ, આ પિકમાંથી કયું ડોર ઓપન છે અને કયું ક્લોઝ છે? તો બોય ઊભો છે એ ડોર ઓપન છે, માટે નીચે લખાશે ઓપન. અને ગર્લ જે ડોર પાસે ઊભી છે એ ક્લોઝ છે, માટે એના બોક્સમાં લખાશે ક્લોઝ. આજની આપણી થર્ડ એક્ટિવિટી છે, આપેલ શેપ્સમાં શેપ્સ ઓપન છે તેમાં ઓ અને શેપ્સ ક્લોઝ છે તેમાં સી લખો. જુઓ ફ્રેન્ડ્સ, અહીં ઘણા બધા શેપ્સ આપ્યા છે. એમાંથી ઘણા શેપ્સ ઓપન છે અને ઘણા શેપ્સ ક્લોઝ છે. તો ચાલો જોઈએ આપણે ફ્રેન્ડ્સ. પહેલો શેપ્સ જુઓ તો ફ્રેન્ડ્સ, છે ને સ્ક્વેર, પણ એ ઓપન છે કે ક્લોઝ છે? તો ઓપન છે. છે ને ઓપન, દેખાય છે? તો એમાં લખવાનું છે આપણે ઓ. પછી જુઓ વાડળનો શેપ છે, છે ને વાડળનો શેપ, એ ક્લોઝ છે, માટે ત્યાં લખવાનું છે સી. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે બીજા શેપ્સની એક્ટિવિટી તમારે જાતે ઘરેથી હોમવર્કમાં કરવાની રહેશે. ફ્રેન્ડ્સ, ઓપન ક્લોઝની એક્ટિવિટી કરવાની ગમી બધાને? મજા આવી? હા, તમે પણ કોઈ વસ્તુ આ રીતે કરશો ઓપન ક્લોઝ, તો તમને પણ મજા આવશે કરવાની. ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ઓપન ક્લોઝનો ઉપયોગ વારંવાર તમારા રોજિંદા જીવનમાં કરતા રહેજો, એટલે તમને ઓપન ક્લોઝ સારી રીતે યાદ રહી જશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.